જય સ્વામિનારાયણ બાળકો, મજામાં ને? મજામાં રહેશો. આપણે ધોરણ 2 ગણિત ગમ્મતમાં આગલા વિડીયોમાં આપણે એકમ 4નો અભ્યાસ કર્યો. હવે આપણે આ વિડીયોમાં એકમ 5નો અભ્યાસ કરીશું, જેનો એકમનું નામ છે પેટર્ન. એકમ 5 પેટર્ન. પેટર્ન એટલે શું? તો પેટર્ન છે એ ભાત અને ડિઝાઇન કે જે તમે એક પછી એક જે વારંવાર રિપીટ થતી હોય એ ડિઝાઇનને પેટર્ન કહેવાય છે. હવે જુઓ, બીની અને ગિની ઘેર જઈ રહી હતી. રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા. તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી. તેમણે આ મુજબ જોયું. હવે આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. હવે ચિત્રમાં તમે જુઓ, જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની લાદી છે. તો બિનીએ આવી લાદીઓ ત્યાં જોઈ. હવે પગદંડી એટલે શું કે જે ચાલવાનો રસ્તો. આપણે જોયું છે કે રસ્તા ઉપર જે ઝીબ્રા ક્રોસિંગ હોય એમાં તમે જોશો કે સફેદ પટ્ટાઓ પાડેલા હોય છે કે ત્યાંથી તે ચાલી શકે, એને અલગ અલગ ભાત આપે છે. હવે છે કે ઘરે જઈને તેમણે દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ. તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે એની મમ્મી છે એની સાડી સુકાઈ રહી છે દોરડા ઉપર. હવે ત્યાં ગિની અને જોવે છે. તો એમાં જુઓ, એના મમ્મીની સાડી છે એમાં પણ જુદી જુદી ભાત આપેલી છે. તમે જોઈ શકો છો કે પાંદડાની ડિઝાઇન આપેલી છે. તો પાંદડાની ડિઝાઇન આપેલી છે તો તમે જુઓ કે બે સામસામે પાંદડા આપેલા છે, એની પછી પાછી એવી જ ડિઝાઇન પાછી બાજુમાં કે બે સામસામે પાંદડા આપેલા છે. આવી રીતે આ અલગ અલગ ભાત છે. હવે જે સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી, તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ. હવે તે બંને છે એ બગીચામાં રમતી હતી, એણે લોખંડની જાળી છે એ બગીચામાં જોઈ કે જાળી સામે જોઈને બિનીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જાળી ઓથી જુદા જ પ્રકારની પેટર્ન બનાવીએ. હવે ગિની છે એ બિની છે એણે કહ્યું કે ગિનીને કે આપણે આ જે જાળી છે એની આપણે આપણા ઘરની બારીની જાળી બનાવીએ, પણ એની પેટર્ન થોડી જુદી પડશે. તમે જોઈ શકો છો કે ઉપર છે જે દિવાલ ઉપર જે જાળી બનાવેલી છે એ એક સરખી છે જે ઊભી છે, અને એની પછી જે નીચે બિનીએ પોતાની બારીની ડિઝાઇન બનાવેલી છે એ છે એ એના કરતાં થોડી જુદી પડે છે કે એણે એ ડિઝાઇન છે એ ત્રાસી કરી નાખી, આડી કરી નાખી, એના હિસાબે તે અલગ પડે છે. આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કપડાં પર, શેતરંજી પર જોઈએ છીએ. હવે તમે જુઓ કે આવી ઘણી બધી અલગ અલગ પેટર્નો છે તે તમે જુઓ છો કે આપણા ઘરની લાદી છે, પછી આપણા ઘરના પડદા છે, ઓછાળ છે, મમ્મીની સાડી છે અથવા બેનનો દુપટ્ટો છે, એની ઉપર અલગ અલગ ફૂલની, પાંદડાની કે ચોકડીની એવી બધી અલગ અલગ ડિઝાઇનો આપેલી હોય છે. હવે જુઓ કે ભોલું બિનીની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયો. હવે ભોલું ઉંદર છે એણે શું કર્યું કે બિનીની મમ્મી છે એની જે શાલ હતી એનો એક ભાગ છે એ ખાઈ ગયો, કાતરી ગયો. હવે ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિનીને મદદ કરો. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા જે ઉંદરે કાતરેલી શાલ છે એનો ફોટો આપેલો છે, બરાબર. હવે એમાં આપણે આ સાઈડ 4 ફોટા આપેલા છે, જે 4 શાલના ટુકડા આપેલા છે એ આ ટુકડા સાથે મેચ કરવાના છે. તો તમે જુઓ કે આ શાલ સાથે
પહેલો ટુકડો છે એ મેચ થાય છે, એમાં જો કે નથી થતો કે એમાં છૂટા છૂટા ચોરસ આપેલા છે અને આમાં છે એ ચાર ભેગા ચોરસ આપેલા છે. એવી રીતે આપણે બીજો ટુકડો જોવો તો બીજો ટુકડો પણ એની સાથે મેચ થતો નથી. એમાં જોવો તમે એક સાવ છૂટા છૂટા આપેલા છે ચોરસ. હવે આપણે જોઈએ કે ત્રીજો ટુકડો, તો ત્રીજો ટુકડો છે એમાં તમે જુઓ કે એક ઉપર ચોરસ એક નીચે ચોરસ, એક ઉપર ચોરસ એક નીચે ચોરસ, એવી રીતે પેટર્ન બનાવેલી છે. પણ શોલમાં તો એવી પેટર્ન છે નહીં. એટલે આપણે છેલ્લો ટુકડો છે એ તમે જુઓ કે ચાર ચોરસ ભેગા કરી અને એક ચોરસ બનાવેલો છે. અને શોલમાં પણ એવું જ છે કે ચાર ચોરસ ભેગા કરેલા છે અને એક ચોરસ બનાવેલું છે. એટલે જે ચોથો ટુકડો છે એ શોલ સાથે મેચિંગ થશે. હવે આપણે આગળ જોઈએ કે માધવ દરવાજા પર પેટર્નનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તમે અનુમાન કરી શકો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં. હવે તમે જુઓ કે અહીં આપણને કેટલી પેટર્ન આપેલી છે, પાંચ પેટર્ન આપેલી છે. અને જે ઉપર આપેલી છે એનેથી આ પાંચ પેટર્ન બનાવેલી છે. તો આમાંથી કઈ પેટર્ન એક એવી છે કે જે આ પેટર્નનો ઉપયોગ કરીને બનાવેલી નથી? તો આપણે જોઈએ કે પહેલી પેટર્ન છે એ આ એક પેટર્નનો ઉપયોગ કરીને બનાવેલી છે, બીજી પેટર્ન પણ આ પેટર્નનો ઉપયોગ કરીને બનાવેલી છે. હવે જોઈએ કે ત્રીજી પેટર્ન છે એ અલગ પડે છે. અને એની પછી ચોથી પેટર્ન છે જે ચોરસ જેવી, એ પણ તેનાથી અલગ પડે છે. એટલે એ છે એ આ પેટર્નનો ઉપયોગ કરીને બનાવેલી નથી. અને આ છેલ્લી પેટર્ન છે તે પણ આ પેટર્નનો ઉપયોગ કરીને બનાવેલી છે. હવે જે ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો. હવે તમે એમાં જોઈ શકો છો, આપણે પહેલી લાઇનમાં જોઈએ કે પહેલી લાઇનમાં ગુલાબી રંગ આપેલો છે, એની પછી જુઓ પીળો રંગ કરેલો છે, એની પછી પાછો કયો રંગ કરેલો છે, ગુલાબી, એની પછી પીળો, ગુલાબી, પીળો અને ગુલાબી, એવી રીતે એક પછી એક કલર રિપીટ કરેલા છે. હવે એની નીચેની જે ભાત છે એમાં તમે જુઓ કે લીલો અને કેસરી કલરનો ઉપયોગ કર્યો છે, પણ આખું ચોરસ છે એ એક કલરનું છે એવું નહીં, એક ચોરસમાં બે કલરનો ઉપયોગ કર્યો છે કે નીચે કેસરી અને ઉપર લીલો, નીચે કેસરી અને ઉપર લીલો. એવી રીતે એણે આખી લાઇન બનાવેલી છે. હવે એની પછી જુઓ ત્રીજી લાઇનમાં, ત્રીજી લાઇનમાં આપણે જોઈએ કે જે પહેલી લાઇન છે એની જેવી જ ત્રીજી લાઇન છે. તો એમાં તમે જોઈ શકો છો કે પહેલાં ગુલાબી રંગ કરેલો છે, પછી પીળો રંગ, પછી પાછો ગુલાબી રંગ કરેલો છે, અને એની પછી શું આપેલું છે, તો ખાનું ખાલી આપેલું છે. હવે તમે જુઓ કે ગુલાબી રંગ પછી કયો રંગ આવશે, પીળો આવશે ને? હં, પછી પીળો, એક ખાનામાં પીળો રંગ, પછી પાછો આપણે બીજા ખાનામાં ગુલાબી રંગ પૂરવાનો, પછી ત્રીજા ખાનામાં પીળો રંગ પૂરવાનો, અને ચોથા ખાનામાં પાછો ગુલાબી રંગ પૂરવાનો છે. હવે એવી જ રીતે તમે નીચેની પાછી ડિઝાઇન જુઓ કે જેમાં એક ખાનામાં બે રંગ પૂરેલા છે, તો કેસરી અને લીલો. તો હવે જુઓ કે નીચે પહેલા ખાનામાં નીચે કેસરી પૂરેલો છે, ઉપર લીલો પૂરેલો છે. અહીંયા એવી રીતે કે કેસરી પૂરેલો છે અને ઉપર લીલો પૂરેલો છે, પણ જુઓ બે એકબીજાની વિરુદ્ધમાં રંગ પૂરેલા છે.
એવી રીતે આપણને અહીંયા ત્રીજા ખાનામાં કેસરી રંગ પૂરેલો આપેલો છે, તો આપણે શું કરવાનું, ઉપર લીલો રંગ પૂરવાનો છે. અને એવી રીતે આ બધા ખાના છે કે પહેલાં નીચે કેસરી રંગ અને ઉપર લીલો રંગ, આ રીતે રંગ પૂરવાના છે. હવે એની પછી આપણે જુઓ કે છેલ્લું ખાનું આપેલું છે, એમાં તમે જોઈ શકશો કે પહેલો ગુલાબી રંગ પૂરેલો છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે પહેલાં ગુલાબી રંગ પૂરેલો છે, તો હવે આપણે કયો રંગ પૂરવાનો, પીળો રંગ પૂરવાનો. હં, તો પીળો રંગ પૂર્યા પછી પાછો આપણે કયો રંગ પૂરવાનો થશે, બીજા ત્રીજા ખાનામાં ગુલાબી, પછી ચોથા ખાનામાં પીળો, પાંચમા ખાનામાં ગુલાબી, છઠ્ઠા ખાનામાં પીળો અને સાતમા ખાનામાં ગુલાબી. આવી રીતે તમારે સરસ મજાની ભાતમાં રંગ પૂરી અને તૈયાર કરવાની છે. હવે જુઓ કે આપણે પાંદડાની પેટર્ન, હવે અહીંયા શેની પેટર્ન આપેલી છે, પાંદડાની પેટર્ન આપેલી છે કે એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ. હવે પાંદડાની પાંચ પેટર્ન જુઓ. હવે અહીંયા આપણને પાંદડાનો ઉપયોગ કરી અને પેટર્ન બનાવેલી છે, તો આપણે અહીંયા પાંચ પેટર્ન જુદી જુદી રીતે આપેલી છે, એ આપણે જોઈએ. હવે જુઓ કે પહેલી પેટર્નમાં કે એક પાન છે એ ઊભું છે, બીજું પાન નીચું છે, પછી ત્રીજું પાન ઊભું છે, ચોથું પાન નીચું છે, પાંચમું પાન ઊભું છે, એવી રીતે એક પેટર્ન તૈયાર કરેલી છે પહેલી. અને એની પછી તમે જુઓ બીજી પેટર્નમાં, તો બીજી પેટર્નમાં કેવી રીતે કર્યું છે એમણે, કે એક પાનને ઊભું રાખ્યું છે અને બીજા પાનને આડું રાખ્યું છે, પાછું ત્રીજું પાન છે એને ઊભું રાખ્યું છે અને ચોથા પાનને આડું રાખેલું છે અને પાંચમા પાનને ઊભું રાખેલું છે. આવી રીતે એમણે બીજી પેટર્ન તૈયાર કરેલી છે. હવે એની પછી આપણે ત્રીજી પેટર્ન જોઈએ, તો ત્રીજી પેટર્નમાં આપણે જોઈ શકીએ છીએ કે બે સામ સામે પાન રાખેલા છે, કે એક પાન નીચે નમેલું રાખેલું છે ત્રાસું, તો બીજું પાન ઉપર નમેલું ત્રાસું રાખેલું છે, તો પાછું ત્રીજું પાન નીચે નમેલું રાખેલું છે ત્રાસું અને ચોથું પાન ઉપર નમેલું રાખેલું છે ત્રાસું. એવી રીતે એમણે ત્રીજી પેટર્ન તૈયાર કરી છે. હવે આપણે જોઈએ ચોથી પેટર્ન. તો હવે જુઓ ચોથી પેટર્નમાં શું કર્યું છે, તો ચોથી પેટર્નમાં બંને પાનની ડાળી બાજુથી સામ સામે રાખેલા છે, બંને પાન સામ સામે રાખી અને પેટર્ન તૈયાર કરેલી છે. હવે પછી આપણે જોઈએ કે પાંચમી પેટર્ન, તો પાંચમી પેટર્નમાં આપણે જોઈશું કે પાંચમી પેટર્ન કેવી રીતે બનાવેલી છે. તો પાંચમી પેટર્ન છે તો બંને પાન પહેલાં નીચે નમેલા છે, એની પછી પાછા બીજા બંને પાન લઈ અને તે ઉપર નમેલા રાખેલા છે, અને ત્રીજામાં પાછા બંને પાન નીચે નમેલા રાખેલા છે. આવી રીતે એમણે પેટર્ન તૈયાર કરેલી છે. હવે તમે પણ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો. હવે જુઓ તમને ચિત્રમાં એક પીળા રંગનું તીર આપેલું છે, તમે જોઈ શકો છો. હવે એ તીરનો ઉપયોગ કરવાનો છે અને તમારે તમારી નોટબુકમાં એક પેજમાં સરસ મજાની જુદી જુદી પેટર્ન બનાવી અને પછી એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. જય સ્વામિનારાયણ. અસ્તુ.